રામાયણની મહત્તા. ધનધામના લોભ લાલચ માનવ હૃદયને સ્વાર્થ પ્રપંચમાં એવા ડૂબાડી દે છે, ધર્મનીતિથી એવા ભ્રષ્ટ કરી મૂકે છે કે તેમના હૃદયમાં સાચી લાગણી, સાચી દયા, સાચી સત્યની ભૂખ, સાચું સત્યપાલન, સાચી સરળતા કે પોતાની અછપને કબૂલ કરવા જે હૃદયબળ હોવું જોઈએ તે તેનામાં રહેવા પામતું નથી. વળી તે અવગુણોને સદગુણ માનીને એવા જ મિત્રો અને નોકરો શોધી લે છે કે જેથી કરીને તે મોટરે ચડીને કે પાપરૂપી ભારે પૈડા તળે ચગદાય પીસાય સીધે સીધા રૌ રૌ નરકમાં જ સીધાવી જાય. અલબત્ત પામરો પણ કાંઈ એટલા બધા નીચ હોતા નથી. હિન્દભૂમિમાં અવતરવાને લીધે પણ મરણ અને નરકના ભાવિ ભય કોઈવાર તેમને સતાવી જાય એટલી યોગ્યતા તો ઘણા ખરા પામરોમાં પણ રહેલી જ હોય છે. અને તેથી કરીને તેમને પણ જો કોઈ છાપરે ચડાવનાર, નામ કોતરાવનાર કે મોટા ભાવ બનાવનાર વગેરે મળી જાય તો વળી થોડું ઘણ ધન તો આપે જ. જેઓ આવી રીતે લોકકીર્તિ માટે પણ થોડું ઘણું ખર્ચી શકે છે તેમનું હૃદય પણ પૂરું નહીં તો અડધું અડધું પણ જો 20 કોટીનું હોય અને આની બે આની જેટલું પણ જિજ્ઞાસુ કોટીનું હોય તો તેવાઓને પણ ઋષિ મુનિઓના ઉત્તમોત્તમ જીવન કથન પસંદ પડ્યા વિના રહેતા જ નથી. વળી કેટલાકને તો તે એટલા બધા ગમી જાય છે કે જેથી કરીને તેમનું જીવન દિવસાનું દિવસ ફેરવાતું ચાલીને અતિ ઉન્નત પણ બની રહે છે. સંતો, મહંતો કે મહાન વ્યક્તિઓ હંમેશા સાદાઈમાં જ જીવવાનું પસંદ કરે છે તેનું એક સરસ મજાનું ઉદાહરણ છે. મહારાણીનું નિમંત્રણ મળતા 20મી સદીના મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન બેલ્જિયમની રાજધાની બ્રુસેલ્સ ગયા. મહારાણીએ એમના સ્વાગત માટે ઉચ્ચ અધિકારીઓને સ્ટેશને મોકલા, પરંતુ સાધારણ પહેરવેશ અને સીધા સાદા આઇન્સ્ટાઈનને તેઓ ઓળખી શક્યા નહીં અને નિરાશ થઈને પાછા આવ્યા. આઇન્સ્ટાઈન પોતાની બેગ ઉઠાવીને રાજમહેલે પહોંચ્યા અને પોતાના આવ્યાની ખબર મહારાણીને મોકલાવી. જ્યારે રાણીએ અગવડ બદલ ખેદ પ્રગટ કર્યો ત્યારે તેમણે હસીને કહ્યું, તમે આ નાની સરખી વાત માટે દુઃખ ન કરશો, મને પગપાળા ચાલવાનું બહુ સારું લાગે છે. જે રાજકીય સન્માન મેળવવા માટે લોકો રાત દિવસ એક કરે છે એ સન્માન મહામાનવોને સાદાઈની તુલનામાં એટલું બધું તુચ્છ લાગે છે કે એની ચર્ચા પણ કરતા નથી. તો રામાયણ ગ્રંથની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય.